જુદારો હડપ્પા સિંધુ ઘાટી સંસ્કૃતિ વિશે આપે વાંચ્યું અને સાંભળ્યું હશે, પણ એક એવું નગર હતું જેની વૈભવ અને સંસ્કૃતિ 11મી અને 12મી સદીમાં સમગ્ર વિશ્વમાં વૈભવશાળી અને વેપારી દ્રષ્ટિએ પ્રખ્યાત હતી. આ સ્થાન સ્થાપત્ય અને સંસ્કૃતિ વિશ્વમાં જાણીતું છે. સિરોહી જિલ્લાના આબુ રોડ નજીક ગુજરાત સરહદ પર આવેલ ચંદ્રાવતી નગર બનાસ સુખડી અને સિવડની એમ ત્રણ નદીઓના સંગમ પર આવેલું છે. જોઈએ આ અંગે વિગત દર્શાવતો અમારો અહેવાલ. સિરાહી જિલ્લાના આબુ રોડ રેલવે સ્ટેશનથી આશરે 6 કિલોમીટરના અંતરે આવેલું આ ચંદ્રાવતી શહેરનું લાંબા ઇતિહાસ અને પુરાતત્વીય મહત્વ છે. અહીં પથરાયેલા પથ્થર, કલાના વૈભવના અવશેષો, પગલે પગલે પડેલી મૂર્તિઓ અને છૂટા છવાયા ખંડેર માનવ ઉપેક્ષા અને શોષણની વાર્તા કહેશે. નિર્માણ ન્યૂઝના સંવાદદાતા દેવનગરી સિરોહી જિલ્લાના આબુ રોડ નજીક ચંદ્રાવતીનો ઇતિહાસ જાણવા અને સમજવાનો પ્રયાસ પણ કર્યો હતો. ઘણા દિવસ સુધી ચંદ્રાવતી શહેરના જંગલમાં જઈને ભૂતકાળમાં વીર વિખેર અવશેષો શોધવાનો પ્રયાસ કર્યો. અહીં મંદિરો અને મકાનોના અવશેષો આખા સ્થળે પથરાયેલા હોય તેમ જાણે તેમની દુર્દશા પર આંસુ વહાવી રહ્યા હોય તેમ તેમની હાલની પરિસ્થિતિ કોઈ તો સાર સંભાળ અને સમજવા માટે તૈયાર થવું જોઈએ. પાણી કા મહત્વ સબ જગે રહા હૈ, ચાહે કોઈ નગરી હો યા કોઈ શહેર હો, જિસકા ભી જહાં ભી બસાયા જાતા થા ઉસકે કિનારે પે પાણી होता था और जब पानी होता था वहीं पर नगरी को बसाया जाता था. वही स्थिति जब पौराणिक काल में भी रही है और यहाँ पर तीन नदियों का संगम बताया जाता है. यहाँ बनास नदी, सिरणवा नदी और सुकड़ी नदी, उसके संगम स्थल पर यहाँ चंद्रावती नगरी को बसाया गया था. मेरे पीछे आप देख सकते हैं सिरणवा नदी जो अंबाजी के गोमुख से निकल के ये बनास में मिलती है, बनास की सहायक नदी है. वहीं एक सुकड़ी नदी है, वो भी अंबाजी से निकल के बनास नदी में मिलती है. और बनास नदी रेगिस्तान गुजरात के रण में मिलती है और इसी के किनारे जो बसा हुआ चंद्रावती नगर है, उस चंद्रावती नगरी में मेरे पास आप देख सकते हैं कि इस नगरी के जो अवशेष हैं वो किस कदर बिखरे हुए हैं. जहां अपन धर्म की बात करते हैं, धर्म के अनुयायी जहां धर्म को लेकर के चल रहे हैं और धर्म में कई जगह मंदिर बड़े बड़े स्थापित किए जा रहे हैं, मगर जो एक विकसित और जो विशाल नगरी जिसका अपना एक इतिहास है, उस नगरी की मूर्ति एक हमें यहाँ नदी के किनारे पर मिली है. ये भगवान विष्णु की मूर्ति है और इसके साथ चार देवियाँ भी विराजमान हैं. आप देख सकते हैं दो ऊपर है और दो नीचे, ये चार देवियों का के साथ भगवान विष्णु विराजमान है. और विष्णु की मूर्ति की क्या स्थिति है आप मेरे भी देख सकते हैं कि किस स्थिति में ये नदी के किनारे पे रखी गई है. ચંદ્રાવતી ની સ્થાપના, ઉદય અને પતન ના સ્પષ્ટ પુરાવા હજી પણ ઇતિહાસના પાનામાં છુપાયેલા છે. પ્રાપ્ત સાહિત્યિક સ્ત્રોતોના અનુસાર 7મી થી 13મી સદીની વચ્ચે મધ્યકાલીન શહેર સંસ્કૃતિ અને વેપારનું કેન્દ્ર હતું. અહીં થોડાક વર્ષ પહેલા યુનિવર્સિટીના પ્રાધ્યાપકો અને વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવેલા એક સર્વેમાં પૂર્વ ઐતિહાસિક સમયગાળાને લગતી સામગ્રી પણ જોવા મળી છે. આ ક્ષેત્રને મહત્વપૂર્ણ બનાવે છે. ત્યારે પ્રાપ્ત માહિતી અનુસાર ચંદ્રાવતી શહેર પરમાર વંશના રાજાઓની રાજધાની હતો અને પશ્ચિમ ભારતના વ્યૂહાત્મક અને વેપાર માર્ગોના કારણે મુખ્ય વ્યાપારિક કેન્દ્ર હતું. મધ્યયુગીન કાળમાં તુર્કી આક્રમણકારોનો શિકાર બન્યો કારણ કે ગુજરાત તેમના માટે એક આકર્ષણ હતું. આવા ઇતિહાસકારોનું માનવું છે કે મુખ્ય માર્ગો પર હોવાના કારણે કેટલીક વાર લૂંટવામાં આવી પરમારોના પતન સાથે આ શહેર પણ પડી ભાંગ્યું હશે. ઘણા જ વર્ષો પુરાણું છે, હજારો વર્ષ, અને એવું સાંભળતા આવ્યા છે કે ચંદ્રાવતી નગરી હતી, શાસ્ત્રોમાં બતાવી છે એ પ્રમાણે પુરાણોમાં. અને ત્યાં પુરાતત્વ ખાતાવાળાએ અહીંયા પાછળથી ખોદકામ કર્યું ત્યારે અહીંથી એના પુરાના બધા જે અવશેષો મળી ગયા છે, જે અહીંયા દેખાય છે આપણેને, એક વાવ પણ મળી છે અને જૂનું શિવનું મંદિર મળ્યું છે અમરનાથનું. આ રીતે હજારો વર્ષ પહેલાંનો અને આ નગરીનો વિસ્તાર છે એ એમ સાંભળતા આવે છે કે ઇકબાલગઢ જેથી ગામ સુધી છે, લગભગ 20 કિલોમીટરના વિસ્તારમાં હતો જૂના વખતમાં. ભારતીય પુરાતત્વવિદોએ કેટલાક પ્રાચીન શહેરો જે દફન થયેલા હતા તેમના અવશેષો બહાર કાઢ્યા છે. આમ છતાં હજી પણ ઘણા શહેરો આજે ધરતીમાં ધરબાયેલા છે. આવા શહેરોમાંથી એક એટલે પરમાર વંશ સમયનું ચંદ્રાવતી નગર છે, જેની કળા આજે પણ તેના ભૂતકાળની ગૌરવગાથા ગાઈ રહ્યું છે. ચંદ્રાવતીનું નામ વિશ્વના સૌથી ધનિક નગરોમાં હતું, પરંતુ સંરક્ષણના અભાવે હાલ જોઈ શકાય છે કે અહીંની ઘણા વર્ષો જૂની કલાકૃતિઓ અને પ્રાચીન દુર્લભ શિલ્પોને જોઈને એવું લાગે છે કે આ નગરીની કેટલીક પ્રતિમાઓને સંગ્રહાલયમાં રાખવામાં આવી છે, પરંતુ હજી પણ કલાકૃતિઓ અહીં ખુલ્લા આકાશની નીચે જુદા જુદા સ્થળોએ વિખરાયેલી પડી છે. ઇતિહાસકારોના જણાવ્યા અનુસાર અહીં ઘણી મૂર્તિઓ અને કલા સ્વરૂપો ધરતીમાં દફન હોય તેવું સ્પષ્ટપણે દેખાય છે. આસપાસ કે સ્થાનો મેં એસે બહોત સારે મંદિર
सतहों पर दिखाई देते हैं या उसके शिलाएं दिखाई देती हैं जो इस स्थान के समृद्धिशाली होने का सबूत प्रमाण पेश करते हैं। 2018 में राजकीय संग्रहालय का यहाँ पर रिनोवेशन किया गया था। चूंकि माउंट आबू एक रमणीय और पर्वतीय स्थान है, यहाँ पर बड़ी संख्या में पर्यटक आते हैं। इसके पास में यह पुरातात्विक महत्व का स्थल है। यहाँ पर 11वीं और 12वीं शताब्दी की एक बसावट के बारे में, उस समय की समृद्धशाली समाज और उनके परंपराओं के बारे में जानकारी जुटाने के लिए पर्यटक इस स्थान पर जाकर इतिहास के बारे में जानकारी प्राप्त कर सकते हैं। ગુજરાત અને રાજસ્થાનના ઇતિહાસમાં ભૂલાયેલી કડીઓને જોડતા ચંદ્રાવતી નગરીના વિખરેલા અવશેષોના અસ્તિત્વને સાચવવાનું સંકટ છે। ખુલ્લા આકાશની નીચે ઘણા કિલોમીટર સુધી ફેલાયેલી ચંદ્રાવતી શહેરની વિશેષ સંરક્ષણની જરૂર છે અને ખુલ્લામાં પડેલી કિંમતી મૂર્તિઓને રક્ષણની જરૂર છે। વિચારવાની અનિવાર્ય બાબત એ છે કે આખું શહેર ફક્ત પુરાતત્વ વિભાગના કર્મચારીઓ પર આધારિત છે, જેની દેખરેખ માટે ફક્ત એક જ કર્મચારીને રાખવામાં આવે છે। ગોવિંદ કટારિયા, નિર્માણ ન્યૂઝ, આબુ। જ્યારે અમે ચંદ્રાદી નગરીના અંદર આગળ વધી રહ્યા હતા, નદીના કિનારેથી અમે જ્યારે ઉપર આવ્યા તો અમારા રસ્તામાં એક મંદિર જોવા મળ્યું હતું જે શિવ મંદિર છે અને શિવ મંદિર આનું 7મો નંબર છે મંદિરનો અને આવા અહીંયા 999 મંદિરો હતા। 999 મંદિરની એક સાથે આરતી થતી હતી અને આરતીના સમયે જે અહીંયા ઘંટની જે અવાજ આવતી હતી, ઘંટીઓની જે અવાજ આવતી હતી, અહીં જે માઉન્ટ આબુ નજીકના સુગુરુ શિખર સુધી એની અવાજ સાંભળવામાં આવતી હતી, અહીંયા અંબાજી સુધી એની અવાજ સાંભળવા હતી અને આ વિશાળ નગરી હતી। અહીંયા ધાર્મિક પ્રવૃત્તિના માધ્યમથી અને બહુ વિકસિત નગરી માનવામાં આવી હતી અને વેપાર દ્રષ્ટિએ પણ આનું મહત્ત્વ જોવા મળી રહ્યો છે। નિર્માણ ન્યૂઝ માટે માઉન્ટ આબુથી ગોવિંદ કટારિયા।